સૌને નમસ્કાર મિત્રો, પાંચ પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ આપણે નેવિગેટર વનની શરૂઆત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે નેવિગેટર વનમાં ત્રણ વિભાગો છે. પહેલું છે એક્ટિવિટી ટ્રેઝર, સેકન્ડ છે પિક્ચર ટ્રેઝર અને થર્ડ છે માય કલેક્શન, જે અંતર્ગત આપણે દરેક યુનિટમાં એ યુનિટમાં કયો ટીચિંગ પોઈન્ટ છે, એ ટીચિંગ પોઈન્ટ શીખવવા માટે કઈ રાઇમ આપેલી છે, કઈ એક્ટિવિટી આપેલી છે, કઈ લેંગ્વેજ ગેમ આપેલી છે અને કઈ સ્ટોરી ટેલિંગ આપેલી છે, અને આ બધાની રજૂઆત ક્લાસરૂમમાં કઈ રીતે થઈ શકે એની ચર્ચા કરીશું. સાથે સાથે આ બધા જ એક્ટિવિટીઝ, રાઇમ, સ્ટોરી કઈ રીતે કહી શકાય અને વધુ રિઝલ્ટ, વધુ પરિણામ બાળકોના પક્ષે આપણે મેળવી શકીએ તે જોઈશું. જો હું યુનિટ વનની વાત કરું તો યુનિટ વનમાં બે વસ્તુ આપેલી છે. એક, બાળકોને આપણે ઇન્સ્ટ્રક્શન શીખવવાની છે. બાળક અંગ્રેજીમાં કહેવાયેલી ઇન્સ્ટ્રક્શન સરળતાથી સમજે અને એને ફોલો કરે. સાથે સાથે જુદી જુદી ક્રિયાઓ અંગ્રેજીમાં શું કહેવાય છે અને એ આપણે બાળકોને શીખવવાનું છે. તમે યુનિટ વનમાં જોઈ શકશો કે શરૂઆત રાઇમથી કરી છે, ક્લેપ યોર હેન્ડ્સ. તમે આ યુનિટની શરૂઆત આ રાઇમથી પણ કરી શકો, પણ જો મને પૂછો તો હું આ રાઇમ કરાવતા પહેલા બાળકોને ઇન્સ્ટ્રક્શન્સ ઓરલી શીખવી દઈશ ક્રિયાઓ દ્વારા, જેથી કરીને બાળક જ્યારે રાઇમ ગાય ત્યારે વધારે ઇન્વોલ્વ થઈ શકે અને એને ખ્યાલ આવે કે મારે આ ક્રિયા આ રાઇમ ગાતી વખતે કરવાની છે. ચલો, આ રાઇમ કરાવતા પહેલા આ ઇન્સ્ટ્રક્શન્સ તમે બાળકોને કઈ રીતે શીખવશો તે જોઈએ. નાઉ લેટ્સ લર્ન સમથિંગ ન્યુ, રાઈટ? Listen me carefully. A nose. A nose. What is it? A nose. Ears. Ears. What are they? Ears. What are they? Ears. Eyes. Eyes. What are they? Eyes. Show me your eyes. Show me. Put your fingers on my eyes. Eyes. What are they? Eyes. Now this is head. What is it? Head. A head, right? What is it? A head. Fingers. Fingers. What are they? Fingers. How many fingers we have? Let's count. One, two, three, four, five. How many fingers are there? Five. And this is hand. What is it? Hand. Very good. Now you all stand up. Clap your hands. Clap your hands. Clap your hands. Clap your hands. Now snap your fingers. Fingers. Listen carefully. Snap your fingers. Snap your fingers. Now close your eyes. Close your eyes. Okay. Now open it. Fine. Sit down. Mitro, આ રીતે બાળકોને ઇન્સ્ટ્રક્શન શીખવાડ્યા પછી આપણે રાઇમ કરાવી શકીએ. હવે જ્યારે તમે રાઇમ કરાવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રાઇમ કરાવીએ ત્યારે એની રિધમ ઇંગ્લિશ હોય, કારણ કે રાઇમ્સનો એક ઓબ્જેક્ટ એ પણ છે કે બાળક અંગ્રેજી રિધમથી વાકેફ થાય. આ રાઇમ કઈ રીતે ગાઈ શકાય એ જોઈએ. ડુ યુ લાઈક ટુ સિંગ અ રાઇમ? તમને રાઇમ ગાવી ગમે? ઓકે, આપણે રાઇમ ગાઈએ. હું અહીંથી ગઈશ, પછી તમારે મારી સાથે ગાવાની છે. ચલો ફરી એક વાર ઉભા થઈ જાઓ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. લિસન ટુ ધ મ્યુઝિક. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ. ઓકે, લિસન ટુ ધ મ્યુઝિક. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. Again, right? Clap your hands. Clap your hands. Clap your hands. Clap your hands. Listen to the music. Listen to the music and clap your hands. Listen to the
You can clap your hands. Very good. Now, snap your fingers. Snap your fingers. Snap your fingers. Snap your fingers. Listen to the music. Listen to the music and snap your fingers. Listen to the music. Listen to the music and snap your hands. Tap your knees. Tap your knees. Tap your knees. Tap your knees. Listen to the music. Listen to the music and tap your knees. Listen to the music. Listen to the music. Tap your knees. Stamp your feet. Stamp your feet. Stamp your feet. Stamp your feet. Listen to the music, listen to the music and stamp your feet. Listen to the music, listen to the music and stamp your feet. Say hello, hello. Say hello, hello. Listen to the music, listen to the music and say hello, hello. Listen to the music, listen to the music. And Fariti, last line Fariti, right? Say hello, hello. Say hello, hello. Listen to the music, listen to the music and say hello, hello. Listen to the music, listen to the music and say hello, hello, hello. Very good, clap for ourselves. Mitro, our rhyme aapne action saathe સાંભળી. હવે ચલો ફરી એકવાર આ રાઇમ સાંભળીએ. અને મિત્રો, જ્યારે તમે પણ બાળકોને આ રાઇમ કરાવો ત્યારે એક વાત યાદ રાખજો કે એક કરતાં વધારે વાર શ્રવણ બાળકોને કરાવીએ, એક કરતાં વધારે વાર એમની પાસે ગવડાવીએ, કારણ કે વારંવાર ગાવાથી એમને સરળતાથી એ રાઇમ આવડી જશે. અને સૌથી પહેલાં લાઇન બાય લાઇન ગવડાવીએ, પછી સ્ટાન્જા વાઇઝ ગવડાવીએ અને પછી આખી પોએમ બાળક પાસેથી કરાવીએ. ચલો આ રાઇમ સાંભળીએ. શિક્ષક મિત્રો, સેક્શન 1 એક્ટિવિટી ટ્રેઝરમાં એક રાઇમ છે, ક્લેપ યોર હેન્ડ્સ. આપ સૌ એનાથી પરિચિત હશો. સૌપ્રથમ આપણે કયા રિધમમાં એ ગાઈ શકાય એનો પરિચય કેળવીશું, અને ત્યારબાદ આપણે એને એક્શન સાથે કેવી રીતે પરફોર્મ કરી શકાય એ પણ જાણીશું. તો આર યુ રેડી ફોર ઇટ? લેટ સ્ટાર્ટ. ક્લેપ યોર હેન્ડ્સ. Clap your hands, listen to the music, listen to the music and clap your hands, clap your hands. આ જ રીતે એના અન્ય સ્ટાન્જા ફોલો થશે. Snap your fingers, snap your fingers, listen to the music, listen to the music and snap your fingers, snap your fingers. Tap your knees, tap your knees, listen to the music, listen to the music and tap your knees, tap your knees. Stamp your feet, listen to the music, listen to the music and stamp your feet. Say hello, listen to the music, listen to the music and say hello. Say hello. શિક્ષક મિત્રો, ક્લેપ યોર હેન્ડ્સ રાઇમ તમે આખી સાંભળી, અને હવે એ રાઇમ આપણે લાઇન બાય લાઇન ગાઈશું. ફર્સ્ટ ટાઈમ હું ગાઈશ અને ત્યારબાદ તમારે એને રિપીટ કરવાની છે. સો આર યુ રેડી ફોર ઇટ? લેટ્સ સ્ટાર્ટ. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. Listen to the music, listen to the music and clap your hands. Snap your fingers, listen to the music and snap your fingers. Snap your fingers.
Tap your knees, tap your knees. Listen to the music, listen to the music and tap your knees. Stamp your feet, stamp your feet. Listen to the music, listen to the music. And stamp your feet. Very good. Say hello, say hello. Listen to the music, listen to the music. And say hello. Shikshak Mitro, clap your hands, rhyme ni line by line apne practice kari lidi chhe. હવે આપણે આને સ્ટાન્જા વાઇઝ ગાવાના છીએ. રિક્વેસ્ટ છે કે સૌ પ્રથમ હું એક સ્ટાન્જા કમ્પ્લીટ કરું, ત્યારબાદ તમારે એ સ્ટાન્જા રિપીટ કરવાનો છે. ઓકે, લેટ સ્ટાર્ટ. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, લિસન ટુ ધ મ્યુઝિક, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ. Snap your fingers, snap your fingers, listen to the music, listen to the music and snap your fingers, snap your fingers. Tap your knees, listen to the music and tap your knees. Stamp your feet, listen to the music and stamp your feet. Say hello, listen to the music and say hello. મિત્રો, રાઇમની મજા માણ્યા બાદ આ જ ટીચિંગ પોઈન્ટ એટલે ઇન્સ્ટ્રક્શન્સને લઈને આપણે ગેમ કઈ રીતે રમાડી શકાય તે જોઈએ. તમે યુનિટ 1માં જોઈ શકો કે એમાં રાજા સેસ કરીને રમત આપેલી છે. આ રમત બાળકો સાથે કઈ રીતે કરી શકાય તે જોઈએ. હવે હું જે એક્શન કરવાનું કહું એ તમારે મારી સાથે સાથે કરવાની, રાઈટ? યુ હેવ ટુ ફોલો મી. ટચ યોર નોઝ, ઓકે. ટચ યોર હેડ. What is it? Head, right? Touch your head. Now touch your right ear. Right ear, very good. Touch your right. Now touch your left ear. Okay. Now tap your knees. Now close your eyes. You don't need to put. Just you close eyes. Close your eyes. Close your eyes. Okay, now open your eyes. Okay, snap your fingers. Clap your hands. Okay. હવે હું એક પણ એક્શન નહીં કરું, ખાલી સૂચના આપીશ, રાઈટ? હું સૂચના આપીશ, તમારે જાતે એક્શન કરવાની. આવડશે ને બધાને? ઓકે, નાવ સ્નેપ યોર ફિંગર્સ. સ્નેપ યોર ફિંગર્સ. અવાજ આવો જોઈએ, આવે છે ને? Yeah. Okay, clap your hands. Okay. Touch your nose. Touch your nose. Touch your nose. Okay. Now tap your knees. Okay. Touch your right ear. Right ear. Okay. Close your eyes. Close your eyes. Now open your eyes. Okay. Sit down. Now we are going to play a game. Now we are going to play a game. તમે ગુજરાતીમાં રમો છો, રાઈટ? ગાંધીજી કહે આવી રમત રમો છો? એ રમતમાં શું હોય?
ગાંધીજી કહે એ ક્રિયા કરવાની, અને ગાંધીજી વગર ક્રિયા કરવાનું કે તો એ ક્રિયા કરવાની. એ જ રીતે આપણે ઇંગ્લિશમાં કઈ રમત રમીશું? રાજા સેઝ. ગુજરાતીમાં વી હેવ ગાંધીજી કહે, અને ઇંગ્લિશમાં રાજા સેઝ. રમતનું નામ શું છે? રાજા સેઝ. ઓકે, હવે અહીંયા આપણે આ રમત રમીએ ત્યારે રાજાની જગ્યાએ આપણે પોતાનું નામ બોલી શકીએ? ઇફ આઈ સે સીમા સેઝ, રાઈટ? હું એવું કહું સીમા સેઝ, અને પછી જે એક્શન કરવાનું કહું એ તમારે એક્શન કરવાની. અને સીમા શબ્દનો ઉપયોગ કર્યા વગર ક્રિયા કરવાનું કહું તો કરવાની? વેરી ગુડ. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર નોઝ, તો તમારે એ ક્રિયા કરવાની, રાઈટ? અને હું ખાલી એટલું કહું ટચ યોર નોઝ તો કરવાની? બધાને સમજાઈ ગયું? જો હું એવું કહું સીમા સેઝ ટચ યોર નોઝ, તો તમે બધા શું કરશો? યસ, યુ વિલ ટચ યોર નોઝ. તમારે ટચ નોઝ ને ટચ કરવાનું છે. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર હેડ, તો યુ વિલ ડુ. પણ જો હું એવું કહું ટચ યોર હેડ, તો હેડ ને ટચ કરશો? ઓકે, અને જે કરે એ? વેરી ગુડ, રાઈટ? હવે બધા ઉભા થઈ જાઓ, અને હું જે રીતે રમાડું એ રીતે તમારે રમત રમવાની. ઇફ આઈ સે સીમા સેઝ ટચ યોર નોઝ, યુ વિલ ફોલો, અને જે નહીં કરે એ આવો. ઓકે, સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ્સ. સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ્સ. ઓકે, નાઉ સ્નેપ યોર ફિંગર્સ. આઉટ. બધા આઉટ થઈ ગયા ને? કેમ? કારણ કે મેં સીમા સેઝ નતું કીધું. કીધું તું મેં? ના, મેં સિમ્પલી શું કીધું તું? સ્નેપ યોર ફિંગર્સ. આપણે સમજ્યા ને કે સીમા સેઝ કહે ત્યારે ક્રિયા કરવાની, અને એમને એમ કહું તો ક્રિયા કરવાની? હવે સમજાયું બધાને? પાક્કું? હવે કોઈએ ભૂલ નહીં કરવાની. ઓકે, સીમા સેઝ સ્નેપ યોર ફિંગર્સ. ઓકે, નાવ ટચ યોર નોઝ. શી ઇઝ આઉટ, રાઈટ? શી વોઝ ગોઈંગ ટુ ટચ હર નોઝ. ઓકે, પ્લીઝ યુ સીટ ડાઉન ઓન ધ. ઓકે, નાવ સીમા સેઝ ક્લેપ યોર હેન્ડ્સ. સીમા સેઝ સ્નેપ યોર ફિંગર્સ.